નમસ્કાર મિત્રો, આજે આપણે જે ચોથો પાઠ અધૂરો છે એની શરૂઆત કરશું. ગયા અઠવાડિયે આપણે ધોરણ 12 કોમર્સમાં પીઓની અંદર લેસન 50 વ્યવસ્થા તંત્રના થોડા મુદ્દાઓ છે, બરાબર, વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાઓ, એમની લાક્ષણિકતાઓ અને એમનું માળખું, આ 3-4 પ્રશ્નો છે એ આપણે જોયા. આજે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું છે વિસ્તારથી ભણશું, પછી વિકેન્દ્રીકરણ ભણશું અને ત્યારબાદ જે સત્તા સોંપણી છે એમના 3 તત્વો છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, એના વિશે આજે આપણે ભણશું. તો વ્યવસ્થા તંત્રનું માળખું છે એના 5 પ્રકાર છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણી વ્યવસ્થા તંત્ર. કુલ 5 વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. એમાંનું પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર, રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે હવે એનો અર્થ, એમની રચના, એમની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એના વિશે આપણે વિસ્તારથી ભણશું. રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ પ્રાચીન છે, મીન્સ કે અતિશય જૂનામાં જૂનું એ વ્યવસ્થા તંત્ર છે, સરળ પણ છે અને ઘણા વર્ષોથી આપણે જે ફોજ છે લશ્કર એમાં એનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે, બરાબર. સંચાલનની 3 સપાટીઓ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નીચલી સપાટી, એમની અંદર આ વ્યવસ્થા તંત્રમાં જે સત્તાનું મૂળ કેન્દ્ર છે એ ઉચ્ચ સપાટીઓ હોય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી છે નીચે 3 સપાટી સુધી અથવા તો નીચેની સપાટી સુધી થયેલી હોય છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક, રૈખિક એટલે રેખા, એક પ્રકારની એટલે સીધી, સીધી લીટીમાં, એટલા માટે એને રૈખિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તેમની રચના કેવી રીતે કરવામાં આવે છે રૈખિક વ્યવસ્થા તંત્રની? તો રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર સૌથી પ્રથમ સંચાલક મંડળ હોય છે. સૌથી પ્રથમ શું હોય? સંચાલક મંડળ. એની નીચે કોણ કામ કરે સંચાલક મંડળની નીચે? તો કે જનરલ મેનેજર, જનરલ મેનેજર. અને એની નીચે પાછા 3 વિભાગ આવેલા હોય છે, બરાબર. એમની રચના કેવી રીતે થાય? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌથી પ્રથમ સંચાલક મંડળ હોય, એની નીચે જનરલ મેનેજર કામ કરે છે અને એ જનરલ મેનેજરની નીચે 3 વિભાગ આવેલા હોય છે, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આ 3 વિભાગ છે, એમાં ઉત્પાદન વિભાગની અંદર કેનો સમાવેશ થાય? તો કે ખરીદ અધિકારી, કારકુન, ઉત્પાદન અધિકારી, એની નીચે સુપરવાઇઝર, એની નીચે ફોરમેનો અને એની નીચે કામદારો. ઉપરથી નીચે તરફ બધા જ લોકો છે એ કડીની જેમ ગોઠવેલા હોય છે. પછી વહીવટી વિભાગમાં પણ એવું હોય છે, વહીવટી વિભાગની અંદર વહીવટી અધિકારી હોય, એની નીચે કારકુન હોય, હિસાબી અધિકારી હોય, એની નીચે કારકુન હોય. તો વેચાણ વિભાગમાં પણ એવું, વેચાણ અધિકારી હોય, એની નીચે સેલ્સમેન કામ કરે છે. વિજ્ઞાપન અધિકારી, આ જે ટીવીમાં આપણે જોઈએ છે એ એડવર્ટાઇઝ, એને બીઓની ભાષામાં વિજ્ઞાપન, જે ગુજરાતીમાં એને વિજ્ઞાપન કહીએ છીએ, અને એ વિજ્ઞાપન છે એ વેચાણ વિભાગ, વેચાણને વધારવા માટે એ અથવા તો આપણે તે વિજ્ઞાપન આપવામાં આવતા હોય છે. તો એની વિજ્ઞાપન અધિકારી અને એની નીચે કર્મચારી, આ રીતે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ
ગોઠવાયેલું હોય છે. સંચાલક મંડળ એની નીચે જનરલ મેનેજર, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ અને એની નીચે જુદું જુદું જુદા જુદા અધિકારીઓ છે જે કામ કરે છે. આ રીતે રેખીક વ્યવસ્થા તંત્ર છે એમની રચના થયેલી હોય છે. ત્યારબાદ બીજું છે કાર્યાનુસાર. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એમનો અર્થ છે કે રેખીક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે. કામ કરતો જે વિભાગ છે એમને વધારે મહત્વ આપે છે. તેથી તેની મુખ્ય મર્યાદા એ છે કે આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે અસ્તિત્વમાં આવ્યું છે. રેખીક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે છે કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. કામ કરતા કોણ જે તે વિભાગ છે એ વિભાગને વધારે મહત્વ આપવામાં આવે છે. રેખીક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમમાં એક વિભાગના અધિકારી અને કર્મચારીને અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. બરાબર, આ રીતે એમની એ વ્યાખ્યા છે. હવે એમની રચના જેમ આપણે જોયું હતું ને આગળ, રેખીક વ્યવસ્થા તંત્રમાં કે સંચાલક મંડળ, એની નીચે જનરલ મેનેજર, પછી ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, એ રીતે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એની અંદર સૌથી પહેલા વહેલા મુખ્ય અધિકારી જેને આપણે કહીએ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સૌથી પ્રથમ પહેલો અધિકારી, એને એમની પણ કહી શકે મેનેજિંગ ડાયરેક્ટર, એ વ્યક્તિ હોય છે મુખ્ય અધિકારી. એની નીચે કોણ હોય તો કે વહીવટી વિભાગ અને બીજું કારખાના વિભાગ, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. તો જે વહીવટી વિભાગ છે એમની અંદર સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શક અધિકારી, આ ચાર પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે. કારખાના વિભાગની અંદર તમે જો તો જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમાન કામ કરનારા ઇજનેર એનો કારખાના વિભાગની અંદર સમાવેશ થાય છે. અને સૌથી નીચેનો વિભાગ જેમાં માત્ર ને માત્ર કર્મચારીઓ અને કામદારો આ બંનેનો સમાવેશ થાય છે, એ સૌથી વધારેમાં વધારે આ બે જ વ્યક્તિઓ છે એમને કામ કરવાના હોય છે, કર્મચારીઓ અને કામદારો. આ રીતે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એમની રચના જોવા મળે છે, અથવા તો આ રીતે એમની રચના થાય છે. અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ ધ્યાનમાં એ રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી જવું જોઈએ નહીં. ત્યારબાદ આપણો ત્રીજો વિભાગ છે વૈધિક વ્યવસ્થા તંત્ર. વૈધિક વ્યવસ્થા તંત્ર આ એનો ત્રીજો ભાગ છે. વૈધિક વ્યવસ્થા તંત્રની સૌ પ્રથમ આપણે એનો અર્થ જોઈએ કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ કાર્યો વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. રેખીક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો જ ભાગ છે, એમનો જ એક પ્રકાર છે એમ કહે તો પણ ચાલે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબત સુસ્પષ્ટ હોય છે. બરાબર, પેલા બે જે વ્યવસ્થા તંત્ર આપણે જે લેખિત અને કાર્યાનુસાર, ત્યારબાદ વૈધિક છે એની અંદર એની લાક્ષણિકતાઓ પણ છે. તો એમની પહેલી લાક્ષણિકતા છે, પેલી છે વૈધિક માળખું રચવું, બીજું કે તે અપરિવર્તનશીલ છે, તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરી શકાતું નથી. પછી ઉપરથી નીચે સત્તાની સોંપણી થાય છે, ઉપરથી નીચે એટલે જનરલ મેનેજર અથવા તો એના જે એમડી હોય છે અથવા તો સંચાલક મંડળ હોય છે ત્યાંથી સર્વોત્તમ છે નીચે સુધી વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય છે. ત્યારબાદ ચોથું છે એમનું પદ મોટું હોય છે અને પાંચમું છે ચોક્કસ સંબંધો સ્થપાય છે અને છઠ્ઠું છે માહિતી સંચાર, એ આ છ એમની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ એના પછીનું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક
अवैधिक व्यवस्था तंत्र अवैधिक अबे अवैधिक व्यवस्था तंत्र ये आपनों व्यवस्था तंत्र ना चौथो भाग है इनका अर्थ जो ये के कोई कौन सफलता पूर्वक ना हेतु सिवाय सामूहिक परिणामों में फाड़ो आपवा माटे आपोआप रचायेलू आंतरिक संबंधों मार्गो એટલે વૈધિક વ્યવસ્થા તંત્ર સામૂહિક ફાળો બરાબર ધ્યાન આપજો મિત્રો સામૂહિક અને વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે કેવો મતલબ શું કે વૈધિક હતું અને આ અવૈધિક છે એટલે કે કોઈ પણ સફળતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો મેળવવા માટે જે આપોઆપ વ્યવસ્થા તંત્રને ચાલે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે અને આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે અને આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી પણ એ આપોઆપ રચાય છે અને વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે વૈધિક વ્યવસ્થા તંત્રમાં તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પૂરક છે એટલે વૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકીએ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકીએ જ્યારે વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એમના નકશા કે ચાર્ટ આપણે બનાવી શકતા નથી હવે એની લાક્ષણિકતાઓની અંદર અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓની અંદર પહેલી લાક્ષણિકતા છે અવૈધિક માળખું રચવું બીજું માનવ વર્તણૂક પર એ આધારિત છે ત્રીજું પરિવર્તનશીલ છે વૈધિક વ્યવસ્થા તંત્ર અપરિવર્તનશીલ છે જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલ છે ત્યારબાદ સાર્વત્રિક બધે જગ્યાએ જોવા આપણને મળે છે પાંચમું અવૈધિક માહિતીનો સંચાર થાય છે અને છઠ્ઠું એનું કદ નાનું હોય છે સાતમું અંકુશનો અભાવ આઠમું વૈધિક વ્યવસ્થા તંત્રનું ઉરક છે આ રીતે કુલ એમની આઠ લાક્ષણિકતાઓ છે અવૈધિક વ્યવસ્થા તંત્રની કુલ આઠ લાક્ષણિકતાઓ છે અને એ લાક્ષણિકતાઓની અંદર વિસ્તાર તમે જો તો એ માનવ વર્તન ઉપર આધારિત છે એમાં પરિવર્તન કરી શકાય છે પરિવર્તનશીલ છે એમનું કદ નાનું હોય અંકુશનો અભાવ પૂરેપૂરું કાળજી લઈ શકતા નથી અને વૈધિક વ્યવસ્થા તંત્રનો પૂરક છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી એ કહી શકાય કે એ વૈધિક વ્યવસ્થા તંત્રનો જે ભાગ છે અને એના પછીનું છેલ્લું અને અંતિમ શ્રેણી વ્યવસ્થા તંત્ર શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણા ટોટલ પાંચ પ્રકારો છે પાંચ પ્રકારનો છેલ્લો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર હવે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું છે ટેકનિકલ પ્રશ્નો છે એમના ઉકેલ માટેનું માળખું એટલે એમ કહી શકાય મિત્રો કે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને એ આધુનિક છે પેલા ચાલે છે એ બહુ જૂના પુરાણા પ્રાચીન અથવા તો એ પહેલેથી ચાલી આવતા છે જ્યારે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે ને એ આધુનિક છે અને મોટાભાગના એકમો અત્યારે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ અનુસરે છે એ આમ શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાભ મળી રહે છે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળે છે બહુવિધ ભૂકંપ પદ્ધતિનો ઉપયોગ કરતું આ વ્યવસ્થા તંત્રીય માળખું છે એમની રચના કેવી રીતે કરવામાં આવે છે તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગનો સમન્વય જોવા મળે છે અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરોની નિમણૂક કરવામાં આવે છે અને પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટ કરેલ સમસ્યાઓ સફળતાપૂર્વક
કરવાની હોય છે અને પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાત સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાં મૂકવામાં આવે છે. હવે જનરલ મેનેજર હોય બરાબર, પહેલા તો પ્રોજેક્ટ મેનેજર, સૌથી પહેલો પ્રોજેક્ટ મેનેજર. પ્રોજેક્ટ મેનેજર છે ને એ જનરલ મેનેજર ને કહે છે. જનરલ મેનેજર છે એ ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન, વિકાસ, વિતરણ આ રીતે પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2, પ્રોજેક્ટ નંબર 3 આ રીતે 1, 2, 3, 4, 5, 6 આ રીતે 300 પ્રોજેક્ટ છે કે જે તે પ્રોજેક્ટ અધિકારીને આપી દેશે અને એમાં એક એક એમને સંચાલન પણ આપશે જેથી કરી અને કાર્ય છે એ કુશળતાથી થઈ શકે. અને મિત્રો શ્રેણી વ્યવસ્થા તંત્ર છે એમના આપણે ચાર સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ બરાબર. ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે બરાબર વિકેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ. તો વિકેન્દ્રીકરણ એટલે શું? તો વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવાથી આપણને એ જાણવા મળ્યું કે કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટી જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે અને ઉચ્ચ સપાટી દ્વારા મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. જે મંડળીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી એનો જે સંચાલક મંડળ હોય એ જ રીતે ઉચ્ચ સપાટીએ બેઠેલા જે વ્યક્તિઓ છે એના દ્વારા જ બધા નિર્ણયો લેવાય અને સત્તા પ્રમુખ એમની પાસે જ હોય છે. અને કેટલાક ધંધાકીય એકમો છે એ દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ હશે નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે અને તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય પણ લેવાય છે. તો આપણે વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે વિકેન્દ્રીકરણ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ઉપર થી નીચે સુધી સત્તાની જે વહેંચણી કરવામાં આવે છે ક્રમશઃ એ વહેંચણી કરવામાં આવે છે બરાબર, એ વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરવામાં આવે એટલે વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. હેનરી ફ્યુલ આપણને જણાવે છે કે તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીને કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. એનું મહત્વ, વિકેન્દ્રીકરણ કરવાથી એકમને શું ફાયદાઓ થાય છે? તો પહેલું, ત્વરિત નિર્ણયો લઈ શકાય છે, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો કરી શકાય છે, અભિપ્રેરણમાં વધારો થાય છે, સંચાલકીય પ્રતિભાનો વિકાસ થાય છે અને અસરકારક અંકુશ પણ એની ઉપર લગાવી શકાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે બરાબર. ત્યારબાદ છે આપણો અંતિમ અને આખરી મુદ્દો સત્તાની સોંપણી, સત્તા સોંપણી. તો સત્તા સોંપણીના કુલ ત્રણ તત્વો છે. પહેલું છે જવાબદારી, પહેલું છે જવાબદારી, બીજું છે સત્તા અને ત્રીજું છે ઉત્તરદાયિત્વ. આ સત્તા સોંપણીના તત્વો છે. આ ત્રણે ત્રણ તત્વો છે. એ ત્રણે ત્રણ તત્વોની અંદર તમે જોઈએ આપણે તો સત્તા સોંપણીમાં જવાબદારીની સોંપણી કરવી, સત્તાની સોંપણી કરવી અને ઉત્તરદાયિત્વ મેળવવું. જવાબદારીની સોંપણી એટલે કે જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. સત્તાની સોંપણી, સત્તા એ એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે અને સંચાલકો તરફથી મદદ મિશ્રોને જે કાર્ય સોંપવા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જરૂરી છે. ત્યારબાદ ઉત્તરદાયિત્વનું સર્જન કરવું એટલે દાવેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપર અધિકારી જવાબદાર છે તેને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તાની સોંપણી એ દાવેદારને નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. તેમ છતાંય જે તે કાર્યની આકરું પરિણામ તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. આપણે કોઈ પણ વ્યક્તિ જે તે કાર્ય સોંપે પણ જે વ્યક્તિએ કામ સોંપેલું છે એની ઉપર વ્યક્તિ હોય એને સોંપેલું હોય તો એ વ્યક્તિનું ઉત્તરદાયિત્વ છે કે એ કામ પૂરેપૂરું પાર પાડ્યું. તો મિત્રો આ રીતે આજે આપણે આ ચોથો પાઠ છે બરાબર એ અહીંયા આપણે પૂર્ણ થાય છે. અને આજે આપણે ચોથા પાઠની અંદર વ્યવસ્થા તંત્રના પ્રકાર, રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, નૈતિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર, શ્રેણી વ્યવસ્થા તંત્ર
આ પાંચ પ્રકારો જોયા કે આપણે વિકેન્દ્રીકરણ એટલે શું તેનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જોઈ અને ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો સત્તા સુપ્રીના તત્વો એમાં જવાબદારી સત્તા અને ઉત્તરદાયિત્વ આ કેટલા મુદ્દાઓ વિશે આજે આપણે અભ્યાસ કર્યો તો પાઠને અંતે આપવામાં આવે પીડીએફ ફાઇલમાં ફરી પાછો પાઠનો અભ્યાસ કરી પાઠના અંતે આપણે આ પ્રશ્નોના જવાબ છે એ તમારી નોટબુકમાં ઉતારી અને વાંચી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો ફરી પાછા આપણે આવતા સપ્તાહે મળશું બધાને બોલ ધ બેસ્ટ